रिपोर्ट आया नहीं बराबर आई शनिवार आयो तो एवं कीधु कि सोमवार आ सोमवार आई ने कहूँ बपोर थवा तो ये जो आया ना बचा हुआ था लाइफ में जो मैडम आपनु नाम अने होद्दो डॉक्टर नीताशा आरएमओ पेटा सिविल हॉस्पिटल अत्यारे जनता हैरान परेशान छे सिविल मा जग्या बेड ओछा पड़े छे एवुं कई जाणवा मळेलुं छे ना अत्यारे तो उपरथी पहला तो 66 हता एनी जग्या अत्यारे अमे तो 72 बेड नी व्यवस्था करी छे प्लस बीजा 10 आईसीयू बेड तैयार थई रह्या छे જે અત્યારે મારા સચિવાલયને જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ ક્યાં લગીને કામ પૂરું થશે હજુ થઈ રહ્યું છે અમુક સાધનો આવે એટલે આરટીપીસીઆર લેબ ચાલુ કરવાની છે અને એ અત્યારે એકદમ ફૂલ ફ્લેગમાં ચાલુ છે લગભગ 2-4 દિવસમાં બધા સાધનો આવી જાય સ્ટાફ પણ લેવામાં આવી રહ્યો છે એટલે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે છેલ્લા કેટલા દિવસ 10 દિવસમાં કેટલા મરણ થયા ટોટલ તો અત્યાર સુધીમાં 31 મરણ થયા છે પેટલાદની આજુબાજુની લોકલ પબ્લિકને અહીં સારવાર મળે એવું કંઈક કરો કારણ કે અહીંયા શું છે કે બહારના દર્દીઓને દાખલ કરવામાં આવે છે અને ગામવાળા રહી જાય છે ના ના એવું તો નથી હોતું જેને જેની સિવિયરિટી હોય એને પ્રાયોરિટી આપીને દાખલ કરી અત્યારે હાલમાં એક પેશન્ટ દાખલ છે એને 3-4 કલાક પહેલાં દાખલ કર્યો અને અત્યારે રજા આપવામાં આવે છે કે બીજે લઈ જાઉં એના વિશે શું કહેશો અત્યારે અમારે એસપી ને જે એચએમસી બધા ઓક્સિજન ઉપર છે એમાંથી હવે એને જરા વધારે જરૂર પડી હશે તો એવો બેડ ખાલી ના હોય એટલા માટે એને પછી બીજે મોકલવાની વ્યવસ્થા કરવી પડે પેશન્ટના હિતમાં જે કંઈ હોય એ અમે ડિસિઝન લેતા હોઈએ અત્યારે એ પેશન્ટ ઓક્સિજન પર છે અને એને કેવી રીતે લઈ જઈ શકે એ તો ત્યાં 108માં ઓક્સિજનની વ્યવસ્થા હોય છે ના હોય તો અમે અહીંયાથી સિલિન્ડર આપીએ છીએ રોજના રોજ ટેસ્ટ કેટલા કરવામાં આવે છે રોજના રોજ ટેસ્ટ તો ઘણા બધા રેપિડે કરવામાં આવે છે આરટીપીસીઆર ના સેમ્પલ લેવામાં આવે છે અને એ કામ તો ચાલુ છે આ લોકો અત્યારે બહાર અમને એવું જણાવી રહ્યા છે કે 4-4 દિવસથી અમારે ધક્કા ખાવા પડે છે રિપોર્ટ બરાબર મળતા નથી એ તો છે 16 સિવિલ હોસ્પિટલ મોકલવા પડે છે આરટીપીસીઆરના અને ત્યાં અત્યારે એટલું બધું કામનું ભારણ છે કે ત્યાંથી લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા જ વાર લાગે છે એટલે પછી અમે ક્યાંથી મોકલી શકીએ એના પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે આપણા ટેસ્ટ અહીંથી થશે અમદાવાદ નહીં જવું પડે હા પણ એનું એના સાધનો એક બે હજુ રસ્તામાં છે આવે એટલે અમારે અહીંયા ઘણી માઇક્રોબાયોલોજીસ્ટ પણ આવી ગયા છે સ્ટાફ પણ લેવાનું ભરતી કરવાનું ચાલુ કરી દીધું છે એટલે બહુ 2-4 દિવસમાં લગભગ તો અમારે ત્યાં અહીંયા જ ટેસ્ટ થશે અહીંથી જ રિપોર્ટ મળશે પછી આ પરિસ્થિતિ ઉદ્ભવશે ને કયા કયા વોર્ડમાં અત્યારે કેટલા પેશન્ટ છે અત્યારે 4 વોર્ડ છે એમાં એકમાં 23 પેશન્ટ છે ફિમેલ વોર્ડમાં મેઇન વોર્ડમાં 20 પેશન્ટ છે મેટરનિટીમાં 20 પેશન્ટ છે અને સીએચ વોર્ડમાં 10 પેશન્ટ છે ટોટલ કેટલા પેશન્ટ છે 73 પેશન્ટ છે 73 પેશન્ટ છે અને કેટલાને ડિસ્ચાર્જ કર્યા ડિસ્ચાર્જ તો જો હવે અમારી પાસે લિસ્ટ આવશે પણ લગભગ 6-7 જણાને ડિસ્ચાર્જ કર્યા સામે એટલાને દાખલ કરવામાં આવે છે એટલે અમારા રેશિયો તો આ જ જળવાઈ રહ્યો છે અત્યારે મેડમ જે કોવિડના પેશન્ટ આવે અહીંયા તો એને ક્યાં મોકલવામાં આવે ઘણી બધી પ્રાઇવેટ આજુબાજુના આણંદ ત્યાં પણ જગ્યા નથી બેન તો હવે જગ્યા ના હોય તો હવે તો પછી એ ઉપલા લેવલે આગળ આપણે કઈ બીજે તમે કોવિડ સેન્ટર ચાલુ કરીશો તો જિલ્લા લેવલે જિલ્લા પંચાયત અત્યારે બધા પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટર સીએચસીમાં બી કોવિડ કેર સેન્ટર ચાલુ કરી રહ્યા છે અત્યારે જનતાને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે જનતા સમજીને જનતાને જ્યારે કીધું કે થોડું સાચવો માસ્ક પહેરો ડિસ્ટન્સ જાળવો લગ્નમાં ના જાઓ એવા કોઈ પ્રસંગે ભેગા ના થાઓ પણ હવે જનતા સમજી નહીં અને હવે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે પહેલાં પણ આપણે અહીંયા ઘણા ટાઈમ પહેલાં
કોમર્સ સેન્ટર પાસ થયેલું છે, સિક્યુરિટીની બેવાની ગેટ પાસ થયેલી છે, કેન્ટીન પાસ થયેલી છે, એનો કઈ નિકાલ નહીં થયો. અત્યારે આ કોવિડમાં અત્યારે સરકાર એકલા કોવિડ ઉપર જ ટાર્ગેટ છે, અત્યારે બીજી બધી વસ્તુ અત્યારે એને સાઈડમાં મૂકેલી છે. તો ક્યાં લગીનમાં ચાલુ કરવામાં આવશે? પટેલ સાહેબ તો ઇન્ટરવ્યુ આપવાનું પણ ના પાડે છે. એ કહે છે કે આરએમઓ બેન ને મળો. હા, એટલે મારી પાસે જેટલી માહિતી છે એટલી હું તમને આપું છું. ભાઈ એમને પાવર્સ નથી સિવિલ સર્જન તરીકે, એ ઇન્ટરવ્યુ નહીં આપી શકતા. આપે ને તો એ ના કેમ પાડે છે બેન? એ તો એમને પૂછો.